નમસ્કાર પહેલા અમે કહ્યું કે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે પછી કહ્યું કે ચોમાસું આવી ગયું છે અને હવે કહી રહ્યા છીએ કે ચોમાસું તો ભાઈ થોડું ધીરે ધીરે આવી રહ્યું છે વચ્ચે ક્યાં કટવાયું છે પવનો ઓછા થયા છે અને આપણી સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ છે સ્ક્રીન પણ સામે છે અને મેં ખોલેલું છે અત્યારે ઓસ્ટ્રેલિયા અને ચીલી પેરુ વચ્ચેનો જે સાઉથ પેસિફિક વિસ્તાર છે એ અને કાકાની પાસેથી સમજવું છે કે ચોમાસું આવતા આવતા અટવાય ક્યાં ગયું પહેલા આપણે સમજીએ અલનીનો અને લાનીનો અલનીનો હોય તો ભારતના ચોમાસા ઉપર ટ્રેડ વિન એટલે પવન વેપાર વાયુનું દોર ઓછું રહે કારણ કે પેરુ પેરુ ઉપર આ પેરુ છે હા ત્યાં જળવાયુ જે છે એ સરેરાશ સમુદ્રના ઉછળા ઉછળતામાન કરતાં ઊંચું રહે અચ્છા એટલે ઉત્તર ઓસ્ટ્રેલિયામાંથી હા ઉત્તર ઓસ્ટ્રેલિયામાંથી અહીં લો પ્રેશર બને ને અલની નો કારણે હા ગરમી એટલે એ લોકો ખેંચી લે પવનો આ બાજુ ઓસ્ટ્રેલિયાના પવનો જે અહીં અહીં હાઈ હાઈ હોય ઓસ્ટ્રેલિયા પર એ એ પવનો પેલું તરફ ખેંચાય જાય અને ટ્રેન પવનો

અહીંયા છે અને આ મડાસ્કર થઈને આ સોમાલિયા બે શાખાઓ આપણી કામ કરશે એક સાથે બે બાજુ પવન સાથે વરસાદ આવે અત્યારે હાલ હિન્દ મહાસાગર જોવો જોઈએ હિન્દ મહાસાગરમાં વરસાદનો જમાવ આનો પવનનો 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 જમાવડો છે પવન છે વિન્ડ ગસ્ટ કરો છો તમે વિન્ડમાં વિન્ડ ગસ્ટમાં ઓકે ગસ્ટ દે કે ગસ્ટ છે જો નથી ગસ્ટ નથી અહીંયા નીચે છે આ રહ્યો અહીંયા હિન્દ મહાસાગર ઉપર બરાબર ગસ્ટ હોય જો હા પણ નથી એટલી બધી બહુ જબરદસ્ત હા

અલનીનો હોય લાનીઓ આપણે પૂર્વ પેરુ બતાવો પેરુ આ રહ્યો આઈલેન્ડ પેરુ આ છે અને આ ચીલી છે આ પેરુ ઉપર જળ જે ઓસત એના એનાથી દરિયાની સપાટીનું જે માપ છે છે પોઈન્ટ ફોર જે ઓસત એનાથી નીચે હોય જળવાયુ ઠંડુ હોય તો એને લાનીનો કહેવાય લાનીનો લાનીઓમાં શું છે

આ હું વચ્ચે જે આ સર્ફ કરી રહી છું એ પેસિફિક મહાસાગર છે આ સાઉથ અમેરિકા છે આ સાઉથ પેસિફિક છે ઉપર છે નોર્થ પેસિફિક છે પશ્ચિમ પેસિફિક મહાસાગરની અસર આપણા ત્યાં વધારે થાય છે ઓકે પશ્ચિમ પેસિફિક મહાસાગર અને આ ઓસ્ટ્રેલિયા છે જો અલનીનોની અસર ના હોય અને લાનીનોની હોય તો અહીંયાથી બધા જ પવન એટલે જે અહીંયાથી ત્યાં ગયા એની જગ્યાએ ત્યાંથી અહીંયા આવે તાહીટી ટાપુ પર આપણો હવાનો પાછે તાહીટી ટાપુ પર કયો

અચ્છા એટલે તમે એટલું આગળ તો નહીં બતાવ્યા પણ થોડા દિવસો પછી કેવું બતાવે છે હું જો અત્યારે તો નહીં બતાવે અત્યારે અત્યારે આપણે પોષક દેખાતું નથી હવામાન હવે બીજી બંને બીજું વિષુ વ્રત છે એ લો પ્રેશર એરિયા છે ઓકે વિષુ વ્રતનો ઓકે એક જ મિનિટ હા આપણે ખાસા આગળ જતા રહ્યા એટલે આ સિચ્યુએશન છે

બંને સોટા નાખવું અહીં વચમાં ગંગા જમનામાં ગંગા જમનાના મેદાનમાં અથડાઈ પડે અને ખાંચો ન પડે તો વરસાદ સારો આવે ઓકે તો હજી તો એ સમજવામાં થોડો ટાઈમ લાગશે કેમ કે બંગાળના ઉપસાગરમાં ક્યારે બને છે લો પ્રેશર તો પ્રેશર તો બનતું દેખાતું નથી એટલીસ્ટ 21મી જૂન સુધી ક્યાંય તારીખ 17 થી 19 જૂનમાં અરબ સાગરમાં લો પ્રેશર બનશે ઓકે અને એ અરસામાં બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બનશે અને ત્યાર પછી ઓગણીસ વીસ ને એકવીસમાં બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બંધ છે ઓગણીસ વીસ એકવીસમાં બંગાળના મહાસાગરમાં ડીપ ડિપ્રેશન બંધ છે બતાવો ને અહીં અહીં પ્રેશર બતાવો અહીં લો પ્રેશર અહીં વેલ બાર્ક લો પ્રેશર બનશે અઢાર અઢાર ઓગણીસમાં અહીંયા સાથે બનશે પછી બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બન છે અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશનના કારણે તારીખ ઓગણીસ વીસ ને એકવીસમાં મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થશે ઓગણીસ વીસ એકવીસ મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ બતાવે છે જોવો હા નેક્સ્ટ ડેઝ માં બતાવે છે વરસાદ મુંબઈ મહારાષ્ટ્રમાં હા આ રહ્યો આ રહ્યો ગ્રીન એરિયા છે આખો મહારાષ્ટ્ર એ વરસાદનો બતાવે છે હા એ વરસાદ છે એ ઓગણીસ વીસ એકવીસમાં બંધ છે અને તારીખ બાવીસ ત્રેવીસ ચોવીસમાં લગભગ અહીં ડીપ ડિપ્રેશન બંધ અને આના લો પ્રેશરના કારણે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ બાવીસમાં વરસાદ આવશે બતાવો ને તમે એટલે આમાં બસ આટલું આવે છે અહીં બંધ છે ડિપ્રેશન હમ અને અહીં વીસ એકલો બાવીસમાં વરસાદ થવાની શક્યતા રહે છે ઓકે એટલે આ બાજુ અરબ સાગરમાં લો પ્રેશર બનશે ને બંગાળની ખાડીમાં ડીપ હમ ઓકે વેલ બાર લો પ્રેશર બનશે ઓકે જેના કારણે વીસ એકલો બાવીસમાં વરસાદ બતાવે બધા રેન્જ તો જો વીસ એકલો બાવીસમાં

અહીં વધારો હોય તો એક બીજો છે કેટલા સમાન ખાસિયત ધરાવતા દેશો છે કેટલાક અસમાન દેશો ખાતો ખાતે દેશો છે એટલે આપણે વીસ એકવીસ બાવીસમાં વરસાદ દેખાય છે ઓકે અને આ અઢાર તારીખ હું જોઈ રહી છું આ સોમવાર સોળ સત્તર તારીખ ની આજુબાજુ આપણે હા એટલે વરસાદ ત્યાંનો ત્યાં છે સિસ્ટમ બહુ જ સ્પીડથી આગળ વધી રહ્યો એવું નથી લાગતું

બેલગાવી ને બધા જે કર્ણાટક ના અને ઉપર ગોવા પાસે કોંકણ નું જે એરિયા છે ત્યાં બહુ વરસાદ છે નહીતર આપણે તો 20 20 થી બાવીસ ચોવીસ માં જ્યોતિ જ્યોતિ શી લક્ષ્ય છે હા તો બસ દ્રષ્ટિએ માં વરસાદ પડવાનો છે હજી અપડેટ થવામાં કદાચ ટાઈમ હશે પણ આપણે વખતે નબળું છે અત્યારે નબળું છે યસ આ બંને શાખાઓ કામ બંને વચ્ચે ખાંતર ના પડવો જોઈએ

એને અરબ સાગરના બીજા પાવરના કારણે નવસાઈ સુધી કયું છે જેને ટર્મી હવામાનની ટર્મી નોર્ધ જે પ્રમાણે દક્ષિણમાં ચોમાસું આવ્યું આવ્યું ગણા ગણાતું હશે પણ મારું માનવું છે કે આ નીર નિરંતર ચોમાસું નથી ઓકે અલનીનોની અસરના કારણે અલનીનો અસર છે લાલનીનો અસર ક્યારે થાય છે હવે લાલનીનોની અસર આમાં હજુ નહીં એટલું લાંબુ નહીં બતાવે સપ્ટેમ્બરમાં થશે

માળા આઈલેન્ડ છે નીચે જ્યાંથી આપણું ચોમાસું આવે છે એ આ રહ્યો એ પણ હું બતાવી દઉં ભૂગોળ જે લોકો નકશો જે લોકો નથી જોતા એ બધા જોઈ લો આ આપણો અહીંયા એક જે નાનો ટાપુ છે ધીસ ઇઝ માળા અને પછી અહીંયાથી આ તાન્ઝાનિયા કેનિયા સોમાલિયા અને અહીંયા બધેથી થઈને અલગ અલગ રીતે ચોમાસું ચોમાસાની બહુ બધી શાખાઓ અલગ અલગ રીતે એન્ટર કરે છે અત્યારની સ્થિતિ શું છે તો ચોમાસું મુંબઈની આજુબાજુ અટવાયેલું છે સ્થિર થઈ ગયું છે હજુ ચોમાસા ધક્કો વાગે પછી આવશે ચોમાસું ચોમાસાને પોષક સ્થિતિ જણાતી નથી ઓકે એટલે અંબાલાલ કાકા કહી રહ્યા છે કે ચોમાસાને પોષક સ્થિતિ જણાતી નથી જેવી પોષક સ્થિતિ જણાશે એટલે પછી ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ કરશે ગુજરાતના ચોમાસા બેસી જવાનું છે એક બે એટલે બહુ બધો વરસાદ આવશે એટલે બાકી દક્ષિણ ગુજરાતમાં તો ઓલરેડી એન્ટર થઈ ગયું છે પણ અટવાઈ ગયું છે પવનનો ધક્કો મળે તો વાદળ આગળ વધે અને તો સતત સારો એવો વરસાદ આવે વરસાદ પછી છે હમ ઈ આઈટીસી ઝેડ ટ્રોપિકલ ઝોન કે ટ્રોપિકલ છે જે બંને ઉપર ને નીચેના ભૂમધ્ય મહાસાગરની રેખાઓ નિર્મેજ કરે છે પછી એમ જેઓમાં જે એના ધોરણ અગત્યના છે હજુ એ ત્યાર પછી લગભગ પ્રેશરો મિલીબાર અગત્યના છે હિંદ મહાસાગર અગત્યનો છે હવે પ્રેશર જોવા જઈએ તો પ્રેશર જેમ કે અત્યારે અમદાવાદ અમદાવાદ એક હજાર એકથી એક હજાર ત્રણ મિલીબાર હોય તો વરસાદ થતો હોય છે પરંતુ હવામાં જે પવનોની ગતિ જે છે

હાઈ પ્રેશરવાળા ત્યાંથી ત્યાં ગતિ કરે આપણે એસી વાળો રૂમ હોય ને દરવાજો જેવો ખોલી એટલે કેવી હવા બધી બહાર જતી રહે એટલા માટે એ સંદર્ભે આ વાત છે એટલે અહીંયા લો પ્રેશર છે એટલે જેમ કે અમદાવાદ સ્પેસિફિક ગુજરાતમાં ઓલ ઓવર એવરેજ આપણે એક હજાર એક હજાર એચપીએ છે અને અહીંયા નીચે હા અને અહીંયા નીચે દરિયામાં એક હજાર નવ જેવું છે એટલે એક હજાર દસ છે અહીંયાથી તો મતલબ પવનો અહીંયાથી આ બાજુ આમ ગતિ કરશે અહીંયા હાઈ હાઈ પ્રેશરમાંથી તરફ ગતિ કરશે એટલે ઉપર પાકિસ્તાન બાજુ 999 998 એ પ્રકારનું છે તમે નીચે અત્યારે છે એ પણ પણ આટલું છે કાકા